મોર્નિંગ આઈ હોપ યુ ફ્રેન્ડ્સ તમે દિવાળી વેકેશનમાં ખૂબ મજા કરી હશે. તો ચાલો આજથી આપણે ભણવાની શરૂઆત કરીએ. આજે આપણે જોઈશું ઇંગ્લિશમાં યુનિટ 4 માં પાર્ટ 1. ફર્સ્ટ આપણે જોઈશું એક્ટિવિટી 15-18. ફ્રેન્ડ્સ આપણે જોઈ શકીએ છીએ એક્ટિવિટી 15 અહીંયા આપેલા છીએ આલ્ફાબેટ્સ. ઓકે, તો તમને જે જે આલ્ફાબેટ દેખાય છે એમાં તમને ગમતો રંગ પૂરો. ચાલો સ્ટાર્ટ. હીર અહીંયા એ આલ્ફાબેટમાં ગ્રીન કલર કરી રહી છે, તમે જોઈ શકો છો. ઓકે, તો આ પ્રમાણે તમારે બીજા આલ્ફાબેટ્સમાં આ જ રીતે જુદા જુદા કલર કરવાના છે. તમે જોઈ શકો છો હીર હવે આલ્ફાબેટ સી ઉપર આવી ગઈ છે, રાઈટ? તો તમારે પણ આ પ્રમાણે કમ્પ્લીટ કરતા રહેવાનું છે. એક્ટિવિટી 16. એ ફોર એપલ, બી ફોર બિયર, સી ફોર કેટ, ડી ફોર ડોગ, E for elephant, F for frog, G for giraffe, H for horse, I for insect, J for jellyfish, K for kitten, L for lion, M for monkey, N for nest, O for owl, P for peacock, Q for queen, R for rabbit, S for sheep, T for tortoise, U for unicorn, V for viper, W for whale, X for xylophone, Y for yak and Z for zebra. ફ્રેન્ડ્સ પાછળના પેજ ઉપર જોઈ શકીએ છીએ આપણે એક્ટિવિટી 16 સ્મોલ આલ્ફાબેટ, રાઈટ? ચાલો ફર્સ્ટ આપણે એને રીડ કરીએ. A B C D E F G H I J K L M N O P Q R S T U, V, W, X, Y, Z. Very nice. હવે આપણે જોઈશું એક્ટિવિટી 17. એક્ટિવિટી 17માં આપેલ ખાનામાં મૂળાક્ષર લખો. જેમ કેપિટલ આપ્યા છે તેની બાજુમાં સ્મોલ આપ્યા છે, તમારે એ જ પ્રમાણે ફિલઅપ કરવાનું રહેશે. ચાલો સ્ટાર્ટ. ઓકે, જે પ્રમાણે હીર અહીંયા લખ્યું છે એ પણ તમે લખી શકો છો, બરાબર છે? ચાલો એ પ્રમાણે બી લખો. વેરી નાઇસ. આ પ્રમાણે તમારે એ ટુ ઝેડ સુધી કમ્પ્લીટ કરવાનું રહેશે. જો આ પ્રમાણે તમારે પણ કમ્પ્લીટ કરતા રહેવાનું છે, રાઈટ? ઓકે, તો આપણે જોઈ શકીએ છીએ કે હીરે બધું જ કમ્પ્લીટ કર્યું છે. ચાલો ગુડ. અને લાસ્ટ ઝેડ, સ્મોલ ઝેડ. વેરી નાઇસ. ફ્રેન્ડ્સ આપણે બાજુના પેજ ઉપર જોઈ શકીએ છીએ એક્ટિવિટી 18. જોડીમાં કામ કરો એ વિભાગમાંથી યોગ્ય મૂળાક્ષર પસંદ કરી ખાલી જગ્યામાં લખો. ચાલો ફર્સ્ટ એ છે, બાજુમાં બે નંબરમાં તમને ક્યાં એ દેખાય છે સ્મોલ એ? વેરી ગુડ, લખો ત્યાં બાજુમાં સ્મોલ એ. હવે છે બી, બાજુમાં શોધો બી ક્યાં છે? ઉપર. વેરી ગુડ, લખો બી.
એ પ્રમાણે સી શોધો. વેરી ગુડ, લખો સી. તો ફ્રેન્ડ્સ આ પ્રમાણે તમારે નીચે સુધી કમ્પ્લીટ કરવાનું છે. હવે આપણે જોઈએ બાજુમાં એન. એન શોધો. આયરન. વેરી ગુડ, લખો એન. ત્યારબાદ ઓ શોધો. વેરી ગુડ, લખો ઓ. પી. વેરી ગુડ, પી. વેરી નાઇસ. ક્યુ. ગુડ, ક્યુ. આર. વેરી નાઇસ. તો ફ્રેન્ડ્સ તમારે આ પ્રમાણે બંને બાજુના બોક્સ કમ્પ્લીટ કરવાના રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ નીચે. નીચે આપેલ કાવ્ય સાંભળો, વાંચો, જુઓ, ગાઓ અને આપેલ જગ્યામાં ફર્સ્ટ અથવા તો સેકન્ડ મૂળાક્ષરોથી લખો. ફર્સ્ટમાં જોઈ શકો છો તમે, ફર્સ્ટ મૂળાક્ષરથી છે તો આપણે એને સ્મોલમાં લખીશું. ચલો સ્ટાર્ટ કરો. હીર. ધેર ઇઝ અ તમારે ધ્યાન રાખવાનું છે કે દરેક મૂળાક્ષર સ્મોલ લખવાના, રાઈટ? સ્મોલ. અહીંયા વાયમાં એક નાની મિસ્ટેક છે. વાયનો જે નીચેનો જે વળાંક છે એ ક્યાં આવવો જોઈએ? લીટીની નીચે. રિમૂવ કરો. ગુડ. હવે આપણે જોઈશું સેકન્ડ, જે સ્મોલ લેટર્સમાં છે એને આપણે કરીશું કેપિટલ. આપણે દરેક મૂળાક્ષર કેપિટલ કરવાનો છે. તો સ્ટાર્ટ. અ. વી. ઈ. ઈ સ્મોલ થઈ ગયો, કેપિટલ કરવાનો છે. ઓ પણ તમારો સ્મોલ જ લાગે છે, ઓ પણ મોટો કરો. ઓ. વી. ઈ. એલ. કેપિટલ એલ. વાય. અગેન લવલી. એલ. ઓ. વી. ઈ. એલ. વાય. કેપિટલ વાય. બી. આઈ. આર. ડી. વેરી નાઇસ. આ પ્રમાણે તમારે થર્ડ કમ્પ્લીટ કરવાનું, થર્ડ અને ફોર્થ જાતે કમ્પ્લીટ કરવાનું રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું રાઇમ. ધેર ઇઝ અ લવલી બર્ડ, અ લવલી લવલી બર્ડ. ધ બર્ડ ઇઝ ઇન ધ નેસ્ટ, અ કોશી લિટલ નેસ્ટ. ધ નેસ્ટ ઇઝ ઓન ધ બ્રાન્ચ, અ થીક લોંગ બ્રાન્ચ. ધ બ્રાન્ચ ઇઝ ઓન ધ ટ્રી, અ લશ ગ્રીન ટ્રી. ફ્રેન્ડ્સ, હવે આ રાઇમને આપણે ચિત્ર સાથે સમજીશું. There is a lovely bud, a lovely lovely bud. The bud is in a nest, a cozy little nest. The nest is on the branch, a thick long branch. The branch is on the tree, a lush green tree. તો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈ એક્ટિવિટી 15, 16, 17 અને 18. આઈ હોપ કે તમને એ એક્ટિવિટીમાં સમજ પડી ગઈ હશે. ઓકે, તો હવે આપણે ફરી મળીશું.